અન્યૂઝના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ. વલસાડમાં નદીઓમાં પાણીનું વહેણ વધતા અધિકારીઓની ટીમ દોડતી થઈ. વલસાડ જિલ્લામાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવવાની સંભાવનાને લઈને અધિકારીઓની ટીમ દોડતી થઈ હતી અને નદી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને સાવચેત કર્યા હતા તેમજ સલામત સ્થળે ખસેડવા માટેની તૈયારીઓ શરૂ કરી હતી. આજે સવારે વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેએ ટ્વિટરના માધ્યમથી ઉપરવાસમાં વરસાદની પરિસ્થિતિને લઈને લોકોને માહિતગાર કર્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ગામડાઓને એલર્ટ કર્યા હતા તેમજ કોઝવે પરના બ્રિજ તરફના રસ્તાઓ બંધ કરવા માટે હુકમ કર્યો હતો. સ્થિતિને સંભાળવા માટે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં અધિકારીઓની ટીમ મોકલવામાં આવી હતી જેમાં વલસાડ મામલતદાર, ચીફ ઓફિસર, નાયબ મામલતદાર સહિત એન્જિનિયરો અને ગ્રામ પંચાયત અને નગરપાલિકાના કર્મચારીઓ તથા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. હાલ ઔરંગા નદી બંને કાંઠે વહી રહેલી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂરનું પાણી સતત વધી રહેલું હોય જેથી જિલ્લા વ્યવસ્થા તંત્ર તરફથી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ અંગે તકેદારીના પગલાં લેવા સૂચના મળતા હું પોલીસ સંપર્કમાં તેમજ ચીફ ઓફિસર વલસાડ TDO સાહેબના સંપર્કમાં સંકલનમાં રહીને જે કંઈ પાણી વહી રહેલું છે એ બંને કાંઠાના વિસ્તારના લોકોને સાવધાન સાવચેત રાખવા માટે જરૂરી આગોતરી જાણ કરવામાં આવેલી છે. પાણી વધવાની શક્યતા હોય તેમજ આવી પરિસ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવા માટે જરૂરી આશ્રયસ્થાનો ખસી જવા પણ સૂચનાની આગોતરી જાણ કરવામાં આવેલી છે. કહી શકાય નહીં કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ પડતો હોય તો પાણી વધવાની સતત શક્યતા રહેલી છે. આપ મિત્રોને પણ વિનંતી છે કે પૂરની પાણીમાં પરિસ્થિતિ વધવાની શક્યતા હોય નીચાણવાળા વિસ્તારના તેમજ નદી કિનારાના આજુબાજુના વિસ્તારના લોકોને જરૂરી સાવચેત રહેવા માટે જરૂરી અમારા તંત્ર તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે. સ્થળાંતર માટે નજીકના જે કંઈ આશ્રય સ્થાનો છે એ નક્કી કરવામાં આવેલા છે ને ત્યાં જે કંઈ સ્થળાંતરની પરિસ્થિતિ સર્જાતા સંપૂર્ણપણે બીજી આનુષંગિક વ્યવસ્થાની ગોઠવણી કરી દેવામાં આવેલી છે. તેથી આપ સૌ મિત્રોને પણ વિનંતી છે કે આ બાબતે ધીરજ રાખી લોકોને સલામત સ્થળે ખસેડવામાં જરાક સાથ સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે. અત્યારે તો આપણે તમે જોઈ શકો છો કે પાર્ટી સ્ટેન્ડ પર થઈને આ કૈલાસ રોડ પર જતો રસ્તો જે મેઇન છે ત્યાં સંપૂર્ણપણે પોલીસ બંદોબસ્ત બંને છેડે પર ગોઠવીને આપણે સંપૂર્ણ વાહન વ્યવહાર તથા અવર જવર બંધ કરી દેવામાં આવેલો છે જેથી કોઈ જાનમાલને નુકસાન ન થાય ને પરિસ્થિતિ કંટ્રોલમાં રહે. આપણે જોઈએ તો વલસાડ સિટી તેમજ આજુબાજુના 10-12 ગામો કે જે અસરગ્રસ્ત ગ્રામો છે એ ગામોને આપણે ચેતવણી રૂપે તમામ ગામના સરપંચીઓ, ટ્રાટીસો અને ગ્રામ્ય વિસ્તાર માટે TDO સાહેબને આપણે સતત સંકલનમાં રહીને એમને સૂચના આપી જઈને સાવચેતીના પગલાં ભરવા વિનંતી કરવામાં આવેલી છે. વલસાડની સ્વાદ પ્રિય જનતા માટે અવનવી વાનગીઓનો ખજાનો હોટેલ કિંગ ઓફ કબાબ. એકવાર અવશ્ય મુલાકાત લો.